રીઝનિંગ ચેપ્ટર શીખવાનું છે. હવે રીઝનિંગ ચેપ્ટર એટલે શું? કેટલાક અમુક વિદ્યાર્થીઓ અમને રજૂઆત કરે કે સર એક રીઝનિંગ ચેપ્ટર હોય તો સારું, અને એમાં એક કેલેન્ડરની વાત કરી તો આ કેલેન્ડર ચેપ્ટર ક્યાં ક્યાં પૂછાય એના વિશે વાત કરીએ તો તમને જે સ્પર્ધાત્મક પરીક્ષા હોય એની અંદર તો ખાસ દાખલા આવે છે કેલેન્ડરના, પછી એનએમએસ માં, એનટીએસએ, પછી ક્લાર્ક, તલાટી વગેરે. એ તમને સમજણ પડી જાય કે તલાટીની એક્ઝામ કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષામાં આ રીઝનિંગનો ચેપ્ટર આવે છે. તો રીઝનિંગને સમજવા માટે આજે તમારે અહીંયા કેલેન્ડરની વિશે વાત કરીશું. કેલેન્ડરને પહેલાં તો એનું કોન્સેપ્ટ તમે ક્લિયર કરો. તો કેલેન્ડર એટલે શું એના પહેલાં સમજીએ. તો કેલેન્ડરમાં બે વર્ષ આવે, એક કયું? એક સામાન્ય વર્ષ અને બીજું લીપ વર્ષ. તો અહીંયા તમને બતાવી દઉં, સામાન્ય વર્ષ બે પ્રકારના હોય છે, એક સામાન્ય વર્ષ અને બીજું છે લીપ વર્ષ. ઓકે, આ બંનેમાં શું ડિફરન્સ છે એ તમે જોયું. અસામાન્ય વર્ષની અંદર આપણા વર્ષની અંદર કુલ કેટલા દિવસ હોય? પહેલા તો એ નથી, એક વર્ષ બરાબર કેટલા? 12 મહિના. લીપ વર્ષમાં એવું છે એક વર્ષ બરાબર કેટલા આવે? 12 મહિના. હવે ડિફરન્સ શું છે? સામાન્ય વર્ષમાં કુલ કેટલા દિવસ આવે? 365 દિવસ આવે. કેટલા દિવસ આવે? 365. જ્યારે લીપ વર્ષની અંદર 366 દિવસ આવે. કેટલા દિવસ આવે? 366. હવે આની અંદર વાત કર્યું 365, તો અહીંયા અઠવાડિયા કેટલા? તો અહીંયા 52 અઠવાડિયા અને પ્લસ એક દિવસ વધારાનો હોય. જ્યારે અહીંયા વાત કરીએ તો 52 અઠવાડિયા કયા? પરંતુ કેટલા દિવસ વધારે હોય? 2 દિવસ વધારે હોય. હવે આ વસ્તુને સમજાવવા માટે તમને બીજું પણ બતાવું કે અહીંયા ફેબ્રુઆરીમાં કેટલા દિવસ હોય? 28 દિવસ હોય. અહીંયા ફેબ્રુઆરીમાં 28 દિવસ હોય, જ્યારે અહીંયા ફેબ્રુઆરીમાં 29 દિવસ હોય. તો અહીંયા મેં તમને બંનેનો ડિફરન્સ આવે, સામાન્ય વર્ષ અને લીપ વર્ષ. તો તમને પહેલા કે એક વર્ષમાં 12 મહિના, બંનેમાં સેમ છે. અહીંયા 365 દિવસ હોય સામાન્ય વર્ષમાં, જ્યારે લીપ વર્ષ કેટલા હોય? 366 દિવસ. જ્યારે આની અંદર સામાન્ય વર્ષમાં 52 અઠવાડિયા પ્લસ એક દિવસ વધારે હોય, જ્યારે અહીંયા 52 અઠવાડિયા અને 2 દિવસ વધારે હોય. જ્યારે અહીંયા ફેબ્રુઆરી માસમાં 28 દિવસ હોય, જ્યારે અહીંયા ફેબ્રુઆરી મહિનામાં કેટલા હોય? 29 દિવસ હોય. હવે અહીંયા તમે 52 અઠવાડિયા કેવી રીતે તમને સમજાય? અહીંયા જે 365 દિવસ હોય ને એને આપણે 7 વડે ભાગવાનું. કેટલા વડે? 7 વડે. તો એ 7 વડે 7 અંચુ 35, 0 6 ની 5 1, અહીંયા 7 ગુણી 14 શૂન્ય 1. આ 1 જે શું છે? આપણો શેષ છે. શેષ એટલે વધારાનો દિવસ. એને શું કહેવાય? વધારાનો દિવસ. એટલે આપણે અહીંયા લખ્યું 1. હવે અહીંયા જઈશું 366. 366 ભાગ્યા 7, 7 અંચુ 35, 0 16, 7 ગુણી 14. તો અહીં શૂન્ય, અહીંયા કેટલા આવશે? 2 દિવસ. બે શું છે? શેષ. બે એ શું છે? વધારાનો દિવસ. તો આ બંનેનો કોન્સેપ્ટ તમને ખબર કે 52 ટકા 2 દિવસ ક્યાં વધારાનો અને આ કયું. બીજી વાત કરીએ, આ સામાન્ય વર્ષ નથી પરંતુ અહીંયા લીપ વર્ષ. લીપ વર્ષને જો તમારે ઓળખવું હોય તો સાલને કેટલા વડે ભાગવા પડે? 4 વડે. લીપ વર્ષને જાણવા માટે વર્ષને 4 વડે ભાગવા પડે. જો શેષ શૂન્ય આવે, 4 વડે ભાગે, જો શેષ શૂન્ય આવે તો જે કે લીપ વર્ષ કહેવાય. પરંતુ જ્યારે સદી લીપ વર્ષ હોય, સદી લીપ વર્ષ હોય તો તેને 400 વડે ભાગવા પડે. અને જે શેષ શૂન્ય આવે તો સમજીએ એને લીપ વર્ષ કહેવાય. હવે આમાં કયા એક્ઝામ્પલ તરીકે તમે આ સદી કે કયા કયા? જે 100 નું 400, 800, 1600, 2000, બરોબર વગેરે. અહીંયા તો તમે સિમ્પલ સારે. તો આ બંને મેં તમને કન્સેપ્ટ લખ્યો
सामान्य बस और लीव बस बने में शू डिफरेंस है ये तुमने खबर होवी जोइए। जो आ बने नो कांसेप्ट तुम्हारे खबर पड़ी गई तो तुमने दाखला गणवा में एकदम सरल पड़छे। હું આજે તમને ખાલી સામાન્ય અને લીપ વર્ષના જે દાખલા છે એકદમ સાદી રીતે શીખવાડજો, જે તમારે કોઈ પણ કોડ બોર્ડ યાદ રાખવાનું નથી, સીધું તમારા દિવસો ખબર હોવા જોઈએ અને દિવસો ખબર છે તો તમને દાખલા ગણવાની એકદમ સરળ પડશે। આપણે કેલેન્ડર નામે તમને આગળ એના વિશે ચર્ચા કરી સામાન્ય વર્ષ અને લીપ વર્ષ। હવે આની અંદર તમને એકદમ સિમ્પલ સાદા રીતે દાખલા શીખવાડવા જઈ રહ્યો છું। અહીંયા મેં તમને એક દાખલો લીધો છે અને બંને દાખલા બરાબર અભ્યાસ કરવાનો છે, પછી એના પછી બીજા પણ દાખલા લઈશું અને આ વિડિયો તમારો થોડો મોટો બનશે એટલે બરાબર એના કન્સેપ્ટ નું ક્લિયર કરાવવાનું છે તમને। જો તમે આ કન્સેપ્ટ ક્લિયર થશે તો તમને દાખલા ગણવાની એકદમ સરળ પડશે। તો સૌથી પહેલા મેં તમને એક દાખલો દે છે, જો 7 માર્ચ 2018 ના દિવસે બુધવાર હતો તો 22 માર્ચ 2018 ના દિવસે કયો વાર હશે? તો તમે શું કરશો, આગળના વિડા પ્રમાણે દાખલા ગણવાનું ચાલુ કરશો, કયો દિવસ હશે આમ દિવસો પણ લખી દેશો અને આગળના વિડા પ્રમાણે તમે ગણશો। પરંતુ તમારે જો આ ના કરવું હોય તો સીધું તમારે બતાવી દીધું કે જો અહીંયા કરો શું 7 માર્ચ લખી ગયા पंदर आने पंदर ने कितना वे प्रमाण सात वे तो पंदर ने अपने सात वे भागी सात दुनी चौदह जीरो શું આવે એક। તો આ જે શેષ આવ્યું એ શું આવે બરાબર, તો શું આવે શેષ અહીંયા લખવાનું એક। તો એક દિવસ આવે તો અહીંયા યાદ રાખે 22 માર્ચ શું હતું, આ 22 માર્ચ છ 7 માર્ચ શું હતું બુધવાર, 7 માર્ચ શું હતું અહીંયા લખવાનું કે બુધવાર બરાબર। હવે બુધવાર હોય પછી એમાં શું એક શેષ વધે, હવે એક જોવાની કે 7 માર્ચ પછી શું 8 9 10 11 12 13 એ દિવસો જો આગળ તરફ જઈ રહ્યા છે તો આગળ તરફ જો દિવસો જઈ રહ્યા હોય તો આપણે શું કરવાનું ઉમેરો કરવાનો, દિવસનો શું કરવાનો જે શેષ આવે છે એનો ઉમેરો કરવાનો, આમાં શું કરવાનું એક દિવસ એડ કરવાનો પ્લસ 1। તો બુધવાર પછી શું આવશે ગુરુવાર, તો આનો જે જવાબ શું આવશે ગુરુવાર। તો અહીંયા શું આવશે 22 માર્ચે કયો વાર આવશે આપણે ભાઈ ગુરુવાર। હવે તમે આગળના વેડા ગણો કે આ રીતના તમને કઈ જી લાગે એ તમને ખબર પડી। તો આ રીતના દાખલા તમારે ગણવાનું છે, બીજો પણ ઉદાહરણ જો તમને આ રીતમાં જેની ખબર પડે હું બીજો પણ એક દાખલો લઉં છું। તો આ રીતમાં તમને ખબર પડે કે શું કરવાનું છે કે જો જે દિવસ આગળની તરફ જતા હોય તો એનો ઉમેરો કરવાનો, જે શેષ આવે એનો ઉમેરો કરવાનો, અહીંયા એક શેષ આવે તો એનો ઉમેરો કરી દો। આ જો બુધવાર હોય એક દિવસ વધી એટલે 22 માર્ચ શું થાય ગુરુવાર આવે, એટલે 7-7 દિવસનું રોટેશન। હવે આવે છે બીજો ઉદાહરણ, સેમ રીત બીજા ઉદાહરણ લખીએ, જો 3 ફેબ્રુઆરી 1903 ના દિવસે શું હતો બુધવાર, યાદ રાખજો કે 3 ફેબ્રુઆરી 1903 શું હતું બુધવાર હતું, તો 28 ફેબ્રુઆરી 1903 દિવસે કયો વાર આવે તો એ આપણે ખબર નહીં, તો આપણે લખી પડે છે 3 ફેબ્રુઆરી શોર્ટમાં અને બીજું કે 28 ફેબ્રુઆરી, તો આ બંને વચ્ચે ડિફરન્સ કેટલો એ આપણે શોધી કાઢીશું। તો 28 માંથી 3 જાય કેટલા વધે 25 બરાબર, 25 જાય તો આપણે 25 ને કેટલા વડે ભાગીશું 7 વડે, 25/7 તો 25/7 કરીશું તો 7 × 7 = 7 × 14 = 7 × 21 = 28 = 7 × 21 એટલે 5 માંથી 1 ગયા તો 4, 4 શું આવ્યું શેષ આવ્યું, એ શું આવ્યું બધા તો અહીંયા આપણે શેષ લખીશું કેટલા આવ્યા 4 દિવસ। તો અહીંયા આપણે શું આવ્યું 3 ફેબ્રુઆરી શું આવ્યું હતું, આ 3 ફેબ્રુઆરી કયો વાર હતો આપણે બુધવાર, સમજો પડે ભાઈ 3 ફેબ્રુઆરી તો એ બુધવાર લખું છું અને કેટલા દિવસનો વધારો થયો છે એ જોવાનું, કેટલા દિવસનો ઉમેરો થયો 4, અહીંયા 4 કરીશું તો આપણે કે બુધવાર પછી શું આવે ગુરુ શુક્ર શનિ રવિ, ચોથો દિવસ કયો આવશે તો રવિવાર, તો 28 ફેબ્રુઆરી ના દિવસે આપણો કયો જવાબ આવશે રવિવાર, તો અહીંયા આપણે શું જવાબ લખીશું રવિવાર એ આપણો આન્સર। 3 ફેબ્રુઆરી 1903 ના દિવસે જો બુધવાર હોય તો 28 ફેબ્રુઆરી 1903 ના દિવસે શું આવે રવિવાર હોય। તો આ ઉદાહરણ તમારે અહીંયા કોઈ કોડ ની જરૂર નહીં, કોઈ પણ વસ્તુ કોઈ કોડ કે ફેર યાદ રાખવાની, પરંતુ અહીંયા મેં તમને સામાન્ય રીતના દાખલા છે, ખાલી તમારે યાદ રાખવાનું કે આગળના દિવસે દિવસે ઉમેરો થાય અને જો પાછળનો દિવસ આવશે તો બાદ થાય એ દિવસે આવે। હજી આપણે એના માટે બીજા એક બીજો પણ એક ઉદાહરણ જોઈએ એટલે તમને વધારે ખબર પડે। 3 પર જઈશ, જો માર્ચની 16મી તારીખે મંગળવાર હોય તો તે જ વર્ષની 10મી ઓક્ટોબરે કયો વાર આવે,
હવે તમને હું એ જણાવી દઉં કે જ્યારે પણ આ બધું આપણો હોય અહીંયા તમને લીપ વર્ષ સામાન્ય વર્ષ એવું કંઈ કીધું નથી તો અહીંયા તમારે શીત નું દિવસ અહીંયા માર્ચ થી ઓક્ટોબર દિવસ મંથ લખી દઉં તો એ માર્ચ એપ્રિલ મે જૂન જુલાઈ ઓગસ્ટ સપ્ટેમ્બર અને ઓક્ટોબર ઓકે તો આ તમામ દિવસ લખી દીધું હવે તમને ખબર હોય કે અહીંયા 16 માર્ચ ની 16 માર્ચ કયો વાર છે અહીંયા હું લખી દઉં કે 16મી માર્ચ કયો વાર છે મંગળવાર છે યાદ રાખજો કે 16મી માર્ચ શું છે મંગળવાર છે તો અહીં માર્ચમાં કેટલા દિવસ આવે એ તમને ખબર હોય તો તમે આંગળીના જે વેળા પ્રમાણે કરો કે જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ એપ્રિલ એ તમને ખબર હોવા જોઈએ તો તમે કહો જાન્યુઆરી 31 35 પછી 28 પછી જે ફેબ્રુઆરીમાં પછી આવે છે માર્ચમાં 31 તો અહીંયા કેટલા આવશે 31 તો માર્ચમાં કેટલા દિવસ હોય 31 અહીંયા કેટલા આવે 16મી તારીખ તો એમાંથી કેટલા બાદ કરવાના 16 તો 31 માંથી 16 જાય કેટલા દિવસ આવે 15 તો અહીંયા આપણે કેટલા દિવસ દિવસ લખીશું 15 દિવસ પછી માર્ચ ભાઈ એપ્રિલ આવે 30 દિવસ 31 દિવસ 30 દિવસ 31 દિવસ 31 ઓગસ્ટ આવે એટલે સેમ પછી 30 દિવસ અને છેલ્લા ઓક્ટોબરમાં કેટલા દિવસ આપ્યા છે 10 દિવસ અહીંયા 10 દિવસ આપે લખીશું હવે શું કરવાનું છે હવે આ જે દિવસો આપ્યા છે એના બધાને આપણે સરવાળો કરવાનો છે તો આપણે ગણીએ તો 1 2 3 3 ના 5 કેટલા થયા 8 એક બે ત્રણ ત્રણ પાંચ આઠ પછી નીચેથી એક ના ત્રણ ને ચાર ચાર ને સાત સાત ના ત્રણ દસ દસ ના ત્રણ તેર તેર ના ત્રણ તેર ના ત્રણ સોળ સોળ ના ત્રણ ઓગણીસ ઓગણીસ ને વીસ કેટલા દિવસ આવે 208 દિવસ ટોટલ કુલ દિવસ કુલ કેટલા દિવસ આવે 208 હવે એ 208 દિવસ ને આપણે કેટલા વડે ભાગવાના 7 વડે કેટલા વડે ભાગીશું આપણે 7 વડે તો અહીંયા 208 ને આપણે 7 વડે ભાગીશું સાહેબનો સાત સાત દુ ચૌદ સાત ત્રી એકવીસ તો અહીંયા સાત દુ ચૌદ દસ કો લીધો અહીંયા એક શૂન્ય દસ માંથી ચાર જાય તો છ વધે હવે સાતમો ગણ્યો એટલે બોલો કે અડસઠથી પછી સાત પાંચ પાંત્રીસ સાત છ પિસ્તાલીસ એકવીસ એકવીસ ઓગણપચાસ સાત આઠ છપ્પન સાત નવ ત્રેસઠ તો અહીં કેટલા આવશે આઠ માંથી ત્રણ જાય તો પાંચ તો અહીં શેષ કેટલી બધી પાંચ તો અહીં લખીશું શેષ કેટલી આવી પાંચ તો અહીં શેષ પાંચ આવે તો અહીંયા પ્લસ ફાઈવ કરો મંગળવારમાં કેટલા દિવસ ઉમેરવામાં પાંચ તો આપણે ગણીશું મંગળ પછી એક બે ત્રણ ચાર પાંચ મંગળ પછી બુધ ગુરુ શુક્ર શનિ રવિ તો જવાબ શું આવે રવિવાર તો અહીંયા તમને ખબર હોય કે 10 ઓક્ટોબરે કયો વાર આવે તો 10મી ઓક્ટોબરે રવિવાર આવે એકદમ સિમ્પલ સાદો દાખલો છે તમારે અહીંયા કશું મેં કરી દેખાડી જે બધા દિવસો બધા મહિના જે દિવસો આવે એનો સરવાળો કર્યો એને સાત વડે ભાગ્યા અને જે શેષ આવી એમાં જે દિવસ છે એમાં ઉમેર કરી તમે જોયું કે એ દિવસો આગળની તરફ જાય એટલે મેં તમને કીધું જો આગળના દિવસો તરફ થતો એમાં જે શેષ આવે એનો ઉમેરો કરવાનું છે ચલો હવે આવો જ બીજો ઉદાહરણ જોઈએ કે તમને સરળતાથી બીજું ખબર પડે તો અહીંયા ક્વેશ્ચન નંબર 4 જો 31 માર્ચ 2008 ના દિવસે સોમવાર હતો 31 માર્ચ 2008 ના દિવસે સોમવાર હતો તો 13 જુલાઈ 2008 ના દિવસે કયો વાર આવે અહીંયા પણ સેમ સિચ્યુએશન આ રીતે જોવા છે પરંતુ અહીંયા પણ તમને કોઈ એવું વર્ષ રિવર્સ આપેલું નથી તો આપણે લખી શકીએ નથી આન્સરમાં અહીંયા માર્ચ સમજા માટે માર્ચ એપ્રિલ મે જૂન એન્ડ જુલાઈ તો સૌથી પહેલા શું કીધું 31 માર્ચ હવે તમને ખબર કે માર્ચ મહિનામાં 31 દિવસ આવે એટલે તો શું થઈ જાય નીર થઈ જાય એપ્રિલમાં કેટલા દિવસ આવે 30 મે માં કેટલા આવે 31 જૂનમાં 30 અને જુલાઈમાં કેટલા આવે તારીખ 13 જુલાઈ કઈ તારીખ 13 જુલાઈ તો એ તે લખ્યું 3 ને કેટલા થાય 4 અને પછી સવાલ કર 3 ને 4 4 ને 7 7 ને 3 10 તો અહીંયા 104 ને આપણે કેટલા વડે ભાગીશું 7 વડે તો 104 ને આપણે 7 વડે ભાગીશું કેટલા
तो अहीं शुं हतुं 31 मार्च अहीं लखीशुं 31 मार्चे शुं हतुं सोमवार 31 मार्च सोमवार एमां केटला उमेरो कर्या 6 दिवस उमेरो कर्या तो गणी लो 1 2 3 4 5 6 और सोमवार पछी मंगळ बुध गुरु शुक्र शनि रवि अहीं कयो वार आवशे रविवार आ तो आंसर तो अहीं शुं आवशे के 13 जुलाई ना दिवसे रविवार आवे तो मित्रों तमने आ दाखला बराबर समझ पड़ी गई हशे के जो मंथ आपेला तो कई रीते गणू अने दिवस एक ज महीनो आपे तो कई रीते दाखला के ए मे तमने अहीं सादी रीते समझावी हजी आपणे बीजा पण उदाहरण दाखला जोई गया आजे आपणे क्वेश्चन नंबर 5 ની વાત કરીએ जो बीजी जानुआरी 2024 ना दिवसे याद रखो बीजी जानुआरी 2024 ना दिवसे कयो वार छे मंगळवार होय तो 6 एप्रिल 2024 ना दिवसे कयो वार आवे तो एने समझवा माटे आपणे क्या लखी देशो अहीं आंसर जानुआरी फेब्रुआरी छेल्लो जो अंक कयो वार छे एप्रिल मार्च अने अप्रैल अबे मैं तुम्हें दिवसों की जांच के लिए कहाँ 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 ये बीजी जानवर के कितना दिवस होए तो जानवर या अबे 31 दिवस होए तो हमें 31 हमारे कितना दिवस बात कर बे तो टोटल कितना दिवस आंसे 29 दिवस तो आपने ये जानवर में कितना दिवस लगी शु 29 अबे ये फेब्रुआरी छे अब फेब्रुआरी में जो उनके 28 आपसे के 29 पहला दिन जो उनके वर्ष कहे छे वर्ष लीप वर्ष होए तो 29 दिवस आवशे अन जो लीप वर्ष ना होय तो 28 तो 2024 में तमने आगळनी वात करी थी कैलेंडर शुरुआत में मैं तमने एनु कांसेप्ट क्लियर कर तो 2024 ने आपने कितना वडे भागीशु 4 वडे करा भागी दी तो 2024 भाग्या 4 तो ये 4 पंचू कितना थाय 20 0 0 ये 0 नीचे 2 नीचे उतारवा होय तो ऊपर 0 मुकवा पड़े कारण के 24 लेवा माटे 4 6 24 तो ये शेष शुं आयुं 0 आयुं तो शेष जो 0 आयुं तो आ वर्ष कयो छे 2024 ये आपणुं लीप वर्ष छे तो ये फेब्रुआरी दिवस में कितना आ फेब्रुआरी महीना में कितना दिवस आवे तो फेब्रुआरी महीना में 29 दिवस आवे पछी मार्च आए और जो 31 29 पछी कितना दिवस आवे ये 31 आवे मार्च महीना में और छेलो कयो दिवस छे 6 अप्रैल लास्ट में कितना छे 6 अप्रैल यहां लखी देवानो हवे हवे तमारा बधानो सरवाळो करवानो करिए तो 6 ने 7 7 9 16 16 ना 9 25 નો 5 વધી 2 ફરીથી 3 ને 2 5 5 ને 7 7 ને 2 9 કઈ કેટલો થયો ટોટલ 95 અમે તમને કીધું કે 95 ને કેટલા વડે ભાગવાના તો 95 ને આપણે 7 વડે ભાગીશું તો 95 ને 7 વડે ભાગતા 7 એકા 7 25 7 તરી 21 7 6 8 એટલે 7 તરી કેટલા થાય 21 એટલે કેટલો શેષ આવ્યો 4 તો અહીંયા શેષ લખવાનો શેષ કેટલો આવ્યો તો 4 ઓકે આ 4 શેષ આવ્યો તો મેં તમને કીધું કે જો આગળના દિવસો જતા હોય અહીંયા 2 જાન્યુઆરી પછી શું આવે 6 એપ્રિલ तो ए दिवस ની અંદર આપણે શું કરવાનું એડ કરવાનું અહીંયા છેલ્લો શું છે મંગળવાર છે કઈ તારીખે અહીંયા લખવાનું 2 જાન્યુઆરી શું છે મંગળવાર એમાં કેટલા દિવસ એટલે વત્તા 4 તો 4 દિવસ એડ કરીશો તો આપણે લીધે 1 2 3 4 મંગળવાર પછી કયો આવે બુધ ગુરુ શુક્ર શનિ તો અહીંયા કયો જવાબ આવશે શનિવાર તો આપણે લખી શકીએ કે 6 એપ્રિલ 2024 ના દિવસે 6 એપ્રિલ 2024 ના દિવસે શું આવે શનિવાર આવે ઓકે જો લીપ વર્ષ હોય તો કઈ રીતે ગણતરી કરવાની એ મેં તમને સમજાવ્યું હવે આગળનો દાખલો જોઈએ આ દાખલાનો જો તમારો કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો હોય તો આપણે હવે આપણે ક્વેશ્ચન નંબર 6 ની વાત કરીએ જો 11મી જાન્યુઆરી 2023 ના દિવસે શુક્રવાર હોય તો 11મી જાન્યુઆરી 2018 ના દિવસે કયો વાર આવે તો અહીંયા તમને એ જોવાનું કે 11મી જાન્યુઆરીએ શુક્રવારની વાત કરી છે અને 11મી જાન્યુઆરી 2018 ના દિવસે કયો વાર એની વાત કરવામાં આવી છે અહીંયા મંથ જો જાન્યુઆરી આપી છે પરંતુ અહીં શું આપી છે વર્ષ હવે આપણે આ દાખલાની અંદર વર્ષ પ્રમાણ જાણવાનું છે આગળના કન્સેપ્ટમાં મેં તમને શીખવાડી દીધું હતું કે સામાન્ય વર્ષ અને લીપ વર્ષ બંનેમાં શું ડિફરન્સ છે સામાન્ય વર્ષ હોય તો મેં તમને કીધું કે સામાન્ય વર્ષ હોય તો કેટલા દિવસ વધારે આવે 1 દિવસ એક્સ્ટ્રા અને લીપ વર્ષ હોય તો કેટલા દિવસ વધારે આવે 2 દિવસ એક્સ્ટ્રા આવે આ કન્સેપ્ટ મેં તમને શીખવાડ્યું
તો અહીંયા આપણે એ જોવાનું છે અહીંયા મારે જ્યાં જ્યાં દાખલ જવાબ શોધવું હોય તો અહીંયા પહેલા વર્ષ બતાવે 2013 સ્ટાર્ટિંગ 2013 2014 2015 2016 2017 અને 2018 બરાબર ધ્યાન રાખજો છેલ્લું શું છે 2018 હવે કન્સેપ્ટ ક્લિયર કરવા માટે આપણે જોવાનું કે 11મી જાન્યુઆરી ચાલે હવે 11મી જાન્યુઆરી ચાલે તો ફેબ્રુઆરી મહિનો આવે કે નહીં આવે તો એને તો ફેબ્રુઆરી મહિનો આવી ગયો તો 11 જાન્યુઆરી થી છે 11મી11 જાન્યુઆરી 2013 થી છે 11 જાન્યુઆરી 2018 સુધી છે તો આની અંદર ફેબ્રુઆરી ગણતરી થઈ ગઈ તો પહેલા જોવાનું કે 2013 શું છે સામાન્ય વર્ષ છે કેટલી વર્ષ તો મેં તમને શીખવાડી કે 2013 ની કેટલા વડે ભાગવાના 4 વડે જો 4 વડે ભાગ્યા અને જો શેષ આવે તો એક્સ્ટ્રા દિવસ આવે અને જો શેષ ના આવે તો શું આવે એની પર્સ તો 2013 ના તમે 4 વડે ભાગો તો સિમ્પલ છે અહીંયા એપી સંખ્યા લઈને શું આવે આ સામાન્ય વર્ષ છે એટલે 1 દિવસ એક્સ્ટ્રા આવે 2014 એ પણ અને 2016 અહીંયા તમે જોઈ શકો 4
છે કારણ કે આ લીપ વર્ષ છે શું છે આ લીપ વર્ષ ઓકે 2017 એ સામાન્ય વર્ષ છે પરંતુ અહીંયા ખાતે 2018 2018 માં 18 નું છે 11મી જાન્યુઆરી 2018 ની જાન્યુઆરી હોય અને ફેબ્રુઆરી મહિનો ના આપ્યો હોય તો તમારે અહીંયા કોઈ પણ દિવસ એક્સ્ટ્રા આવે નહીં એટલે અહીં શું આવે નીલ આવે યાદ રાખજો આ દાખલો ગણતરી કરતા તમારે ખાસ ધ્યાન રાખવાનું કે જાન્યુઆરી પછી ફેબ્રુઆરી આપ્યું છે દિવસ ગણ્યા છે છેલ્લો દી તો તમારા દાખલો લેવાનો કાં તો લેવાનો નહીં તો 2018 માં આપણે ગણતરીમાં નહીં લેતા કારણ કે આપણે આટલા દિવસોની ગણતરી લેવાની છે તો હવે આમ સવાલ કર્યો 2 1 3 3 4 ચાર ને 5 5 ને 6
લખી દઈશું તો અહીંયા 2011 ની જાન્યુઆરી 2013 કયો વાર છે શુક્રવાર ઓકે એમાં કેટલા દિવસ એડ કરવાના છે 6 તો 6 એડ કરીશું તો ગણીએ 1 2 3 4 5 6 શુક્રવાર પછી કયા શનિ રવિ સોમ મંગળ બુધ ગુરુ તો અહીંયા કયો દિવસ આવશે ગુરુવાર જે આવશે આન્સર તમે ચેક કરી કરો તો જોઈ લેજો કેલેન્ડરમાં મોબાઈલમાં ગમે તે કે મારો જે જવાબ છે સાચો છે કે ખોટો એ તમે ચેક કરી તો 11મી જાન્યુઆરી 2018 ના દિવસે કયો વાર આવે ગુરુવાર આવે ઓકે મિત્ર તો આ દાખલાની અંદર તમને એકદમ સામાન્ય રીતે તમને રીત શીખવાડી તો એવા દાખલા પણ તમે તમારી રીતે પ્રેક્ટિસ કરજો ચોપડીમાં બીજા આપેલા છે હવે આપણે એક લાસ્ટ ઉદાહરણ જોઈશું એ જો મિત્રો હવે ક્વેશ્ચન નંબર 6 જોઈ ગયા હવે ક્વેશ્ચન નંબર 7 એનાથી થોડું ઉલટું કર્યું એમ તમે જો એ ક્વેશ્ચન નંબર 6 ની અંદર તમે સમજી ગયા તો મેં ક્વેશ્ચન નંબર 7 જ એવું આપણું લીધું છે જો 11 માર્ચ 2013 ના દિવસે સોમવાર હોય તો 11 માર્ચ 2018 ના દિવસે કયો વાર આવે હવે આ દાખલો પણ એ રીતે છે પણ તમે થોડો કન્સેપ્ટ ક્લિયર અલગ કર્યો એટલે તમે જલ્દી સરળતા કરો અહીંયા આન્સર લખું ઓકે તો અહીંયા શું પહેલા જોવાનું 11 માર્ચ 2013 અને સોમવાર તો અહીંયા 2013 અને 2018 તો બંને ડિફરન્સ હોય તો અહીંયા આપણે લખીશું 2013 2014 2015 2016 2017 અને 2018 ઓકે આપી અમે તમને કે સામાન્ય વર્ષ અને લીપ વર્ષ હોય શું ડિફરન્સ છે એ મેં તમને ક્વેશ્ચન નંબર 6 ની વાત કરી તો સામાન્ય વર્ષ હોય તો એક દિવસ વધારે આવે અને લીપ વર્ષ હોય તો બે દિવસ વધારે અને આ બધાને 4 વડે ભાગવાના જો લીપ વર્ષ તમને એવું લાગતું કે આ વર્ષ લીપ વર્ષ તો એ તમને કહી દેવા તો અહીંયા મેં જોયું કે 11 માર્ચ 2013 તો અહીંયા એક દિવસ વધારે આવે કે નહીં આવે એ પહેલા તમે મને કહો અહીંયા શું છે 11 માર્ચ 2013 તો સૌથી પહેલા એ જોવાનું કે મહિનો ક્યાંથી સ્ટાર્ટ થાય આપણે ફેબ્રુઆરી મહિનો એની અંદર હોવો જોઈએ જો ફેબ્રુઆરી મહિનો હોય તો દિવસ આપણે વધારે આવે જો ફેબ્રુઆરી મહિનો ના હોય તો દિવસ વધારે આવે નહીં અહીંયા જો જાન્યુઆરી ફેબ્રુઆરી સીધો કયા માર્ચ ચાલે હવે ડાયરેક્ટ માર્ચ ચાલુ થઈ ગયું તો પછી ફેબ્રુઆરી અહીંયા ગણતરી લેવાતી નહીં તો અહીંયા 2013 માં કોઈ એક્સ્ટ્રા દિવસ આવે નહીં તમને ખબર છે કે એક વર્ષમાં 365 દિવસ હોય અને જો અહીંયા ફેબ્રુઆરીમાં એ દિવસ વધારો અને ઘટાડો થાય છે એ તમે જાણો છો તો આ 2013 માં ફેબ્રુઆરી નો મહિનો ના લીધો હોય તો પછી અહીંયા એક્સ્ટ્રા દિવસ આપણે લેવામાં આવતા નથી તો અહીંયા શું આપી શકે મી ઓકે તો માર્ચ થી જોઈએ તો 2014 માં જ આવશે તો આમાં ફેબ્રુઆરી મહિનો ઘણો નથી એટલે આપણે એક દિવસ એક્સ્ટ્રા આવે 2015 માં એટલે એક દિવસ એક્સ્ટ્રા આ 2016 આગળ જોઈ જાય એક વર્ષ એટલે બે આવશે અહીંયા 2017 આમાં ઘણો નથી તો શું આવશે એક આવશે આ 2018 તમે 4 વડે ભાગો એ સામાન્ય વર્ષ એટલે બસ એ સામાન્ય વર્ષ છે કારણ કે અહીંયા જો 11 માર્ચ 2013 થી 11 માર્ચ 2018 તો અહીં માર્ચ ફેબ્રુઆરી મહિનો આવી ગયો પહેલા તો કામ શું હતું ફેબ્રુઆરી મહિનો આવે નહીં હતો પરંતુ આની અંદર આવે તો અહીંયા
આ શું એ સામાન્ય વર્ષ છે તો અહીંયા એક દિવસ એક્સ્ટ્રા આવે અને સવાલ કહે 1 1 2 3 4 5 6 તો અહીંયા કેટલા આવે ટોટલ 6 તો અહીંયા આપણે લખી 6 લખીએ 11 માર્ચ 2023 ના દિવસે કયો વાર છે સોમવાર ઓકે સોમવાર છે એમાં કેટલા દિવસ એડમાં આવે 6 હવે જો મેં તો આપણે લખી અહીંયા 2023 એટલે એડ કરવાનું છે એટલે આગળની તરફ છે એટલે આપણે એડ કરીશું કહી દો 1 2 3 4 5 6 સોમવાર એટલે પછી આ મંગળ બુધ ગુરુ શુક્ર શનિ રવિ તો જવાબ શું આવે રવિવાર એકદમ ઈઝી આપણે બસ તમારું મગજ દોડાવ કે કહી ગયા તો 11 માર્ચ 2018 ના દિવસે કયો વાર આવે રવિવાર આવે સમજી ગયા બાળકો આ તમારો दसमी फेब्रुआरी હવે તમે અહીંયા જોજો બરાબર ધ્યાન દે 10મી ફેબ્રુઆરી 2023 ના દિવસે કયો વાર છે રવિવાર છે અને 2012 એટલે આ જે વર્ષ છે ને નીચેની તરફ જઈ ગયું ઉપરની તરફ નહીં જઈ તો આપણો નિયમ શું છે કે જો નીચેની તરફ આવે તો આપણે શું કરે જે દિવસ હોય શું કરવાનું બાદ કરવાનું તો અહીં 2013 એટલે આપણે ફેબ્રુઆરી કમ્પેર 28 દિવસ પૂરા થતા નહીં એટલે આપણે અહીં નીલ લઈશું કઈ આવે નહીં ક્યાં જાય છે સીધું 10મી ફેબ્રુઆરી 2012 અહીંયા આવે છે 2012 હવે 2012 શું છે સામાન્ય વર્ષ છે કે લીપ વર્ષ તેને તમે 4 વડે ભાગશો તો શું આવશે લીપ વર્ષ અને 10મી ફેબ્રુઆરી અહીં દિવસ મળે છે એટલે કેટલા દિવસ એકતા આવે 2 દિવસ એક્સ્ટ્રા તો અહીંયા શું છે 10મી ફેબ્રુઆરી કયો વાર છે રવિવાર શું છે રવિવાર છે હવે રવિવાર ની અંદર કેટલા દિવસ માઈનસ કરે છે માઈનસ 2 દિવસ તો અહીંયા 1 અને 2 તો રવિવાર પછી શું આવે આ રવિવાર શનિવાર જવાબ શું આવે શુક્રવાર તો આપણો આન્સર શું આવે શુક્રવાર ઓકે આજ આપણી અંદર આ રીતે તમારા પરીક્ષા પૂછે તો મિત્રો આ કેલેન્ડરની રીતના સામાન્ય રીતે થી એકદમ ઈઝી છે તમને સરળતાથી આવડે એવા દાખલા હતા હવે આગળના એક વિડિયો એવા ઘણા રીજનિંગ અમે ક્વેશ્ચન લાવીશું અને નવા ચેપ્ટરથી તમને પરિચિત કરીશું ધન્યવાદ